वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में है विद्यार्थी मित्रों। आज आप धोरण त्रण विषय कलसूर में पाठ बे पोटला टपके टप तेनी अंदर आगळना प्रश्नों जोईशुं। तो दरेक विद्यार्थी मित्रों धोरण त्रण भाग बीजो आइडियली बुक काढवानी छे अने पाना नंबर 44-48 काढवानो छे। प्रश्न 12 नीचेना वाक्य मोटेथी वाँचो। तो नंबर 1 થોડાક ફોરા પડ્યા ને છોકરા નાહવા દોડી ગયા। તમારે પણ મારી સાથે મોટેથી વાંચવાનું છે। નંબર 2 નાનકડા કીકુએ હથેળીમાં વરસાદના ફોરા ઝીલ્યા। નંબર 3 શરીર પર પડતા વરસાદના ફોરા ઠંડક આપે છે। નંબર 4 ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા। નંબર 5 વરસાદના ફોરા સાવ ટબુકલા હતા। નંબર 6 ટબુકલા છોકરાને સૌ રમડતા હતા। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 13 શિક્ષક ગવડાવે તેમ નીચેની પંક્તિઓ ઝીલો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો હું જેમ ગાઉં તેમ તમારે મારી સાથે ગાવાનું છે। થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું। થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું। હવે વિદ્યાર્થી મિત્રો આ પંક્તિ આપણે ગાઈને જોઈ જોઈને તમારે અહીં સરસ અક્ષરે લખવાનું છે। એક લીટી છોડીને અહીંયાથી જોઈને સામે લખવાનું છે સરસ અક્ષરે જોઈ જોઈને। હવે બીજી પંક્તિ કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે અલકમલકથી આવી પાછું અલકમલકતું જાવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પંક્તિ તમારે ગાઈને જોઈ જોઈને આટલે તમારે સરસ અક્ષરે લખવાનું છે। એક લીટી છોડીને જોઈ જોઈને લખવાનું છે એક લીટી છોડીને। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 નીચેના શબ્દો વાંચો અને લખો। તો પ્રથમ શબ્દ છે અલગ મલગ, પછી જળહળ જળહળ, અલગ ઝલક, આગળ પાછળ, વાહ વાહ, ટપ ટપ। હવે બીજો વિભાગ રીમઝીમ રીમઝીમ, મરક મરક, અરસ પરસ, અંદર બહાર, નામ ઠામ, બળ બળ। તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમારે વાંચવાનું છે અને જોઈ જોઈને આટલે લખવાનો છે। આ શબ્દ જોઈ જોઈને અહીં લખવાના છે, આ શબ્દ જોઈ જોઈને અહીં લખવાનું છે, પરંતુ વાંચતા જવાનું છે, લખતા જવાનું છે, વાંચતા જવાનું છે, જોઈ જોઈને લખતા જવાનું છે। હવે પ્રશ્ન 5 ઉપર દર્શાવ્યા પ્રમાણેના 3-4 શબ્દો તમે પણ વિચારો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરના શબ્દો આપણે વાંચ્યા, તો આના જેવા બીજા 4 શબ્દ તમારે 1, 2, 3, 4 અહીં તમારે જાતે લખવાના છે ઉપરના પ્રમાણે જોઈ જોઈને। એના પ્રમાણેના 4 શબ્દ તમારે જાતે બનાવવાના છે અને અહીં લખવાનો છે। પ્રશ્ન 6 નીચેના વાક્યોમાં 1 હોય તો 1 અને 1થી વધારે હોય તો વધુ લખો। બરાબર, તો આપણે વાક્ય વાંચવાનું છે, જો 1 હોય તો 1 લખીશું, પરંતુ 1 કરતાં વધુ હોય તો આપણે લખીશું વધુ। તો નંબર 1 મેં તળાવમાં 4 બતક જોયા, તો 4 તો શું આવશે વધુ, તો ખાલી જગ્યામાં શું લખવાનું છે આપણે વધુ। નંબર 2 વાંદરાને કેળા ભાવે છે, કેળા કેળું નથી પરંતુ કેળા એટલે 2થી વધારે, તો અહીં શું આવશે વધુ, શું આવશે વધુ। નંબર 3 પાણીમાં બતક તરતું હતું, બતક એટલે કે એક બતકની વાત કરેલી છે, તો અહીં આપણે લખીશું 1।
नंबर चार, झाड़ पर वांदरो बैठो छे। वांदरो एटले एक, परंतु वांदरा होय तो वधु आवे, पण अहीं वांदरो एटले एक, एक वांदरानी वात करी छे। नंबर पांच, गाममां घणा ढोर होय छे। घणा एटले वधारे आवी जाए तो अहीं आवशे वधु। नंबर छ, નિશાળમાં એક મેદાન છે। આ તો ખબર પડી જાય, એક લખેલું જ છે, તો અહીં આપણે લખી દઈશું ખાલી જગ્યામાં એક। નંબર સાત, બગીચામાં ઘણા ફૂલો છે। ફૂલ નથી કીધું, પરંતુ ફૂલો કીધેલું છે એટલે વધારે છે, તો ખાલી જગ્યામાં શું આવશે કે વધુ। એક ફૂલની વાત નથી કરી, પણ ઘણા બધા ફૂલોની વાત થઈ છે। નંબર આઠ, ઝાડ પર પંખીઓ બેઠા છે। પંખીઓ, પંખી નથી પરંતુ પંખીઓ એટલે બેથી વધારે છે એટલે વધુ, ખાલી જગ્યામાં શું આવશે વધુ। હવે નંબર નવ, પાયલટ વિમાન ચલાવે છે। પાયલટ વિમાન ચલાવે છે, તો નંબર નવ વિમાન, તો પાયલટ બે ત્રણ તો વિમાન ચલાવતું નથી, એ તો એક જ ચલાવે છે એટલે આપણે લખીશું એક। અને નંબર દસ, વર્ગમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। એક વિદ્યાર્થી નથી પરંતુ વિદ્યાર્થીઓ વધારે છે એટલે અહીં આવશે વધુ। પ્રશ્ન સાત, આપેલા ચિત્ર જુઓ અને ઉદાહરણ પ્રમાણે શબ્દો લખો। જુઓ અહીં કેટલા છે દડા, એક, તો એક હોય તો દડો થાય, પણ એકથી વધારે એક બે ત્રણ તો શું થઈ જાય, દડો હોય તો દડા, બરાબર। હવે આ શું છે, ફુગ્ગો, એક ફુગ્ગો છે તો અહીં લખીશું આપણે ફુગ્ગો। હવે અહીંયા કેટલા છે, એક અને બે, તો ફુગ્ગો કે ફુગ્ગા, તો કે બેથી વધારે હોય તો ફુગ્ગા, શું થઈ જાય ફુગ્ગા। હવે જુઓ આ કોણ છે, છોકરો, એક કે બે તો એક, તો લખીશું આપણે છોકરો। હવે શું થઈ જશે અહીં, છોકરો કે છોકરા, છોકરા, કારણ કે અહીં બે છે। આ શું છે, ફૂલ, એક છે તો થશે ફૂલ, પણ બેથી વધારે છે એક બે ત્રણ, તો શું થઈ જશે ફૂલો, શું થઈ જાય ફૂલો। ચાલો આ શું છે, કબૂતર, તો ખાલી જગ્યામાં આપણે લખીશું કબૂતર। હવે કબૂતર કેટલા છે, બે, તો થઈ જશે કબૂતરો, બેથી વધારે હોય તો કબૂતરો। હવે આ શું છે, દેડકો, એક દેડકો છે તો લખીશું આપણે દેડકો, પરંતુ એક બે ત્રણ ચાર બેથી વધારે તો શું થઈ જશે દેડકા। હવે આ શું, ઈંડું, એક ઈંડું છે તો થઈ ગયું ઈંડું, પરંતુ એક બે ત્રણ ચાર પાંચ છ બેથી વધારે છે તો ઈંડું હોય તો શું થઈ જશે ઈંડા, શું થઈ જાય ઈંડા। હવે આ શું, તારો, તો લખીશું તારો, અને એક બે ત્રણ ચાર પાંચ, પાંચ તારા એટલે વધી ગયા તો શું થઈ જશે તારા। આ શું છે, ભમરડો, તો લખીશું ભમરડો, અને બે છે એટલે શું થશે ભમરડા। હવે આ શું છે, પતંગ, એક અને બે તો શું થઈ જશે પતંગો। આ રીતે એક હોય તો એનું એ છે, પણ બેથી વધારે હોય તો ફેરફાર થઈ જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 18, ચિત્ર પ્રમાણે સાચા વાક્યમાં ખરું કરો, બરાબર। ચિત્ર પ્રમાણે સાચા વાક્યમાં જુઓ, અહીં ચિત્ર આપેલું છે, શાનું ચિત્ર છે, માટલું, એક અને બે, તો અહીં બે માટલું છે, અહીં બે માટલા છે, તો કયું વાક્ય સાચું આવશે, તો બીજા નંબરનું,
तो आप ये बॉक्स में खरु करीशू कारण के मटलू एक हो तो मटलू लखाय परंतु अहीं बे मटला है तो आ वाक्य साचू गणाय के आ अहीं बे मटला है। हवे एक बे त्रण वाक्य शू है चकली है तो अहीं त्रण चकलीओ है अहीं त्रण चकली है तो जुओ अहीं अहीं चकली है नहीं चकलीओ है बराबर तो आ उपरनो वाक्य साचू गणाय एटले ए बॉक्स में खरु करवानु छे एक ने वात नथी करी परंतु बे थी त्रण चकलीओनी वात थई छे। हवे जुओ एक बे त्रण चार चार वांदरा छे तो चार वांदरा छे चार वांदरो छे तो वांदरो एक होय तो आवे परंतु अहीं चार वांदरा छे ए विधान साचू छे एटले प्रथम बॉक्स में खरु करीशुं। હવે એક બે ત્રણ ચાર ને પાંચ પતંગો છે તો પાંચ પતંગો છે કે પાંચ પતંગ છે એક હોય તો કહેવાય પતંગ પરંતુ અહીં પાંચ છે એટલે પ્રથમ વિધાન સાચું આવશે કે પાંચ પતંગો છે તો આપણે એ વિધાનમાં ખરું કરીશું। જુઓ મારા પપ્પાએ મને ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું મારા પપ્પાએ મને ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તો આ બે વિધાનમાંથી કયું વિધાન સાચું આવશે બીજું પુસ્તક એક આપ્યું છે બરાબર પુસ્તક ભેટમાં આપ્યું તો આપણે બીજું વિધાન સાચું કરવાનું છે। હવે આગળ જુઓ રાઘવે બગીચામાં ફૂલો જોયું બરાબર અને રાઘવે બગીચામાં ફૂલો જોયા તો અહીં ફૂલોની વાત કરવામાં આવી છે બરાબર તો ફૂલો જોયા જોયું ન એટલે અહીં બીજું વિધાન જે છે તે સાચું આવશે કે રાઘવે બગીચામાં ફૂલો જોયા તો બીજા બોક્સમાં ખરું કરીશું। હવે આગળ મેળામાં ઘણા માણસો હતું મેળામાં ઘણા માણસો હતા બીજું વિધાન સાચું આવશે માણસો ઘણા બધા હોય એટલે હતા આવે હતું આવે નહીં। આગળ ઘરમાં છોકરું રડતું હતું ઘરમાં છોકરું રડતા હતા તો અહીં પ્રથમ વિધાન સાચું આવશે એક જ છોકરું રડે છે એટલે છોકરું રડતું હતું એ વિધાન સાચું આવશે રડતા હતા એવું ન આવે। હવે લાસ્ટ મમ્મીએ મોન્ટુને રમકડા આપ્યું મમ્મીએ મોન્ટુને રમકડું આપ્યું તો મમ્મીએ ફક્ત મોન્ટુને જ આપ્યું છે રમકડું આપ્યું છે રમકડા આપ્યા નથી એટલે કે મમ્મીએ મોન્ટુને રમકડું આપ્યું બીજું વિધાન જે છે તે સાચું આવશે। હવે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમારે ધોરણ ત્રણ ભાગ બીજો કલ્સોર આઈડેલિસ વા પોથીમાં વિડીયોમાંથી જોઈને પાના નંબર 48 49 50 51 સ્વા પોથીની અંદર તમારે સુંદર અક્ષરે લખવાનું છે। હવે આપણે મળશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો।